સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વરાણમાં તિરમીજી સોયર ટ્રસ્ટ દ્વારા 22મો વાર્ષિક સમારંભ યોજાયો. સમાજ તેમજ અન્ય સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજના ઓરાણ ખાતે મુસ્લિમ સમાજના તિરમીજી સૈયદ ટ્રસ્ટ તરફથી છેલ્લા 21 વર્ષથી પરંપરાગત વાર્ષિક સમારોહ યોજવામાં આવે છે, પરંતુ પરિવાર સમાજે પોતાના વતન ઓરાણ ગામે 22મા વર્ષે યોજવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે પૂર્વ મંત્રી પ્રાંતિજ તલોદા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, રહીશભાઈ કસબાતી, મોતીભાઈ પ્રજાપતિ, અજયભાઈ રાબડિયા, પ્રોફેસર ઓરાણ દરબાર કુટુંબ તેમજ ઓરાણ ગામના તમામ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું ટ્રસ્ટી વતી ફૂલા તથા બુકે આપી સન્માનવામાં આવ્યા હતા. ઓરાણની શાળા તેમજ મહાશાળામાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેનાજ અને તિરમજી દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. આજે ઓરાણ ગામે ઓરાણ તિરમીજી ટ્રસ્ટ તરફથી જે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, ખૂબ સારો કાર્યક્રમ. મને અહીંયાથી એક આનંદની વાતનો થયો કે અહીંયા હિન્દુ મુસલમાન સૌ ભેગા થઈ અને તે બાળકોને જે ઇનામ આપ્યું એ ખૂબ સારી વાત થાય. અને દર વર્ષે આવું આ ગામની અંદર થવું જોઈએ અને આને આખા તાલુકાની અંદર થવું જોઈએ, તો આવનાર સમયની અંદર સારું એક વાતાવરણ બને અને આ ગામને અને સર્વે આગળ મારી ખૂબ ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ આગળ વધે અને ખૂબ અપેક્ષા થશે. ભારત માતા કી જય, વંદે માતરમ. નમસ્કાર. આજના આ ઓરાણ સૈયદ ટ્રસ્ટના વાર્ષિક સમારંભ પ્રસંગે સરાફતભાઈ અને એમની સમગ્ર ટીમે ખૂબ જહેમત કરી અને ખૂબ સરસ પ્રોગ્રામનું ખૂબ સુંદર આયોજન કર્યું. કોમી એકલાસની ભાવનામાં આ પ્રોગ્રામ ખૂબ સફળ અને સુંદર રહ્યો. આ બધાને મારી આગ્રહભરી વિનંતી કે વર્ષો વર્ષ આવો કાર્યક્રમ અહીંયા કરતા રહે અને બધાને ભેગા કરતા રહે. સમારંભની શુભેચ્છા, ખૂબ ખૂબ